તારીખ 11-17 સુધી 31માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. વાહન ચલાવતી વખતે લોકો હેલ્મેટ કે સીટ બેલ્ટ નથી પહેરતા તેમને ગુલાબનું ફૂલ આપી સન્માનિત કરવામાં આવશે અને ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ તે વિશે સમજાવવામાં આવશે. જે લોકો ઘરેથી હેલ્મેટ પહેરીને નીકળે છે એમનું પણ ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવશે. સુરતના દક્ષેશ્વર મંદિર ખાતે 11-17 જૂનથી 31માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, જેમાં અથવા સેક્ટરના પીઆર ખરાડી સાહેબે જે લોકો વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરતા નથી અને ફોર વ્હીલ ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધતા નથી તેમને ટ્રાફિક નિયમનું પાલન કરવું જોઈએ, પોતાના પરિવાર માટે જરૂરી છે તેવા શબ્દ કહી ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તે લોકો હેલ્મેટ પહેરી અને સીટ બેલ્ટ બાંધી એમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને લોકોને પણ સમજાવવાની કોશિશ કરાઈ હતી. હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટ પહેરવું તમારા માટે જ સારું છે અને તમારા પરિવાર તમારી ઘરે રાહ જોઈ રહ્યા છે, તેના માટે ટ્રાફિક નિયમનું પાલન કરો. ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યા હતા. ચાલુ વર્ષ સને 2020ના માર્ગ સલામતી સપ્તાહ 31માં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી ચાલુ છે તારીખ 11-17 સુધી, જેમાં આજે બીજો દિવસ માર્ગ સલામતીનો દિવસ હોય, જેથી અમો મોટરમાં મુસાફરી કરતા વાહન ચાલકો જે હેલ્મેટ પહેરેલ ન હોય, હેલ્મેટ પહેરેલ હોય બંનેનું સ્વાગત કરીએ છીએ, તેમજ વાહનમાં સીટ બેલ્ટ બાંધી અને મુસાફરી કરતા હોય એનું પણ સ્વાગત કરીએ છીએ અને ન બાંધેલો હોય એને પણ ફૂલ આપી અને તેને બીજી વખત મુસાફરી કરે ત્યારે સીટ બેલ્ટ પહેરી અને મુસાફરી કરે, બાજુની સીટમાં બેસેલો હોય તેને પણ સીટ બેલ્ટ પહેરવા માટેનું માર્ગદર્શન આપી અને ફૂલ આપી એનું સન્માન કરીએ છીએ. જેને હેલ્મેટ ન પહેરેલું હોય એને પણ સરકારશ્રી તરફથી જે કાયદામાં ફેરફાર થયેલો હોય તેમ છતાં પોતાની સુરક્ષા માટે અને પોતાના પરિવાર માટે જેથી કરીને હેલ્મેટ પહેરીને નીકળે કે માર્ગ અકસ્માતમાં વધારેમાં વધારે મોટરસાયકલ ચાલકોના જ અકસ્માત થતા હોય છે અને મૃત્યુ પામતા હોય, જેથી તેને પોતાની સેફ્ટી માટે હેલ્મેટ પહેરે અને તેમના પરિવાર માટે હેલ્મેટ પહેરીને મુસાફરી કરે, એટલા માટે અમે આજે માર્ગ સલામતીનો બીજો દિવસ હોય તેમને ફૂલ આપી અને સન્માન કરી રહ્યા છીએ. દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકોને ટ્રાફિક પીઆર ખરાડી સાહેબ દ્વારા લોકોને સંદેશો આપતા જણાવેલ છે કે ટ્રાફિક નિયમનો પાલન કરો, તમારા ઘરે કોઈ આતુરતાથી તમારી રાહ જોઈ રહ્યું છે તેમનું ધ્યાન રાખો. મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.